हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामा? ओके। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 गणित विषय में चैप्टर 1 जे आपणो चाले छे एमा जे 30% कोर्स कट करेलो हतो गुजरात सरकारे, एनी सिवायनु जे वध्यु हतुं ए आपणे भणी गया छे बधुं, बराबर छे। पण हवे ए वस्तु भणवानी छे कि जे 30% कोर्स कट कर्यो छे तेमां आवे छे, पण आ वर्षे जी कोई प्राथमिक माहिती आपी नथी कि 30% कोर्स कट करवानो छे कि नथी करवानो, गया वर्षे हतुं, बराबर छे। आ वर्षे आपणे खबर नथी तो आवे के न आवे, पण ए वस्तु ए भणवानी छे कि जे 10મા ધોરણમાં ઉપયોગી છે। તો આજે આપણે નવી વસ્તુ શીખવાની છે કે જેનું નામ છે કે વિપુલ દર્શિકાની મદદથી સંખ્યા રેખા ઉપર 3.765 દર્શાવો। હવે તમને સંખ્યા રેખા તો બધાને આવડે, આવડે ને કે નથી આવડતી? સંખ્યા રેખા બધાને આવડે છે, ઓકે। તો કઈ રીતે દાખલો ગણવાનો છે? આપણો આંકડો કયો છે? 3.765 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો છે। જેનાથી ક્રમિક વિપુલ દર્શિકા, વિપુલ દર્શિકા એટલે બિલોરી કાચ, પણ આપણે બિલોરી કાચથી જોવાનું નથી, આપણે તો રાઉન્ડ કરી દેશું એટલે સમજવાનો શું બિલોરી કાચ, અને ક્રમિક એટલે કે ક્રમમાં જવાનું છે। ચાલો તો શું કરવાનું છે? તો પહેલા તો સંખ્યા રેખા દોરવાની, જે તમને બહુ સારી રીતે આવડે છે, બરાબર છે। સંખ્યા રેખામાં શું આવે? તો કે વચ્ચે 0 આવે સાહેબ, આ બાજુ 1, 2, 3, 4, આ બાજુ શું આવે? -1, -2, -3, -4, આવું બધું આમ ચાલે, બરોબર છે। તો પહેલી સંખ્યા રેખા દોરી। હવે શું છે અહીંયા જુઓ તો કે 3.765, તો 3.765 કોની વચ્ચે આવે? તો તમે કહેશો 3 અને 4 ની વચ્ચે આવે, આવે ને? કોની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે 3.765 આવે। તો 3 અને 4 ની વચ્ચે આવે તો શું કરવાનું? જુઓ ધ્યાનથી, એક પાછી સંખ્યા રેખા દોરવાની। હવે 3 અને 4 ની વચ્ચે આવે ને, આની 2 ની વચ્ચે આવે, કોની વચ્ચે આવે? 3 અને 4 ની। તો 3 અને 4 ની વચ્ચે આવે છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે 3 જે છે એને અહીંયા છેડે ઉતાર લેવાના, પછી 4 જે છે એને અહીંયા છેડે ઉતાર લેવાનું છે ને। ચાલો, કોની વચ્ચે આવે? કે 3 અને 4 ની। તો બીજી સંખ્યા રેખા દોરવાની, એમાં તગડો હોય ને આ છેડે ઉતારવાનો, ચોકડો હોય ને આ છેડે ઉતારવાનો। હવે વચ્ચે શું કરવાનું? તો વચ્ચે પોઈન્ટ મૂકવાનો, કેમ? તો કે જો 3 હોય પછી શું આવે? તો કે 3.1 આવે સાહેબ, પછી 3.2 આવે, પછી 3.3, પછી 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને પછી 4, આવું થાય ને, બરોબર છે। આ પોઈન્ટ તમારે પાછા સ્કેલ થી દોરવાનો, મારે બોર્ડમાં થોડાક આગળ પાછા થાય, તમારે તો ફૂટપટથી દોરવાના। તો 3.1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને પછી 4 પૂરા, આવું થાય। ચાલો, થઈ ગયું વાત। હવે ક્યાં આવ્યા પાછા જોવો, હવે શું છે? 3.765 છે, તો 3.765 એટલે શું કહેવાય? તો કે 3.7 અને પછી જ્યાં પેલો આંકડો હોય ને, કયો છે પેલો? 3.7 છે, તો 7 અને પછી જે આવતું હોય શું આવે છે? 8। તો આની વચ્ચે હોય છે, કોની વચ્ચે છે? હવે 3.7 અને 3.8 ની, તો કાંઈ નહીં, આ બેને પાછા નીચે ઉતર લેવાના। ચાલો, તો પાછી એક સંખ્યા રેખા દોરી નાખીએ, છેડે કોને ઉતારશું આપણે? તો કે છેડે આ બાજુ ઉતારવાના છે 3.7 ને, અને આ બાજુ ઉતારવાના છે 3.8, ઓકે। હવે જો 3.7 ને 3.8 ને હું આમ લખી શકું ને, 3.70 અને 3.80, આ સમજવામાં સરળતા રહે। 3.7 ને શું કે? 3.70, 3.80, 8 ને શું કે? 3.80, 0 મૂકીએ, બરોબર। હવે તો કે 2 ની વચ્ચે પાછા પોઈન્ટ લખો, કેમ પોઈન્ટ આવે? તો કે 3.70 છે, તો પછી શું આવે? કે 3.71 આવે, 3.72 આવે, 3.73 આવે, 3.74 આવશે, 3.75, ઓકે, 76, 77, 78 અને 79, અને પછી 3.80 આવી ગયા, આ થઈ ગયું। હવે પાછું આમ જોવાનું હોય ક્યાં આવ્યા? તો કે 3.7 પછી કેટલા છે? તો કે 6 છે, તો 3.7 પછી 6 વાળો કયો આંકડો છે? આ છે, એની પછી કયું આવે? 77 આવે ને, આ કેટલા છે? 3.76 છે, તો 76 અને 1 કેવું લેવાનું? 77 લેવાનું, એટલે કયા બે આવશે? હવે આ બે આવશે। ચાલો, એને પાછા હવે નીચે ઉતાર લેશું, તો પાછી એક ત્રીજી રેખા દોરી નાખો। ચાલો, હવે તો કે નીચે ઉતારલો ભાઈ, કોને કોને ઉતારવાના છે ભાઈ? તો કે 3.6 ને ઉતારવાનું છે અહીંયા, 3.76 ને ઉતારવાનું છે ને, અને આ બાજુ કોને ઉતારવાનું છે? 3.77 ને, બરાબર દેખાય છે ને? આમ તો જેને ન દેખાતું હોય નંબર કઢાવી લેજો ચશ્માના,
અને ન દેખાતું હોય તો હું પછી થોડુંક મોટું કરી નાખું, શક્ય અત્યારે છે ને? ઓકે ચાલો, તો 3.76 અને 3.77 આવ્યું. પણ આપણે, મેં તમને શું કીધું, બધાની પાછળ આપણે મીંડું લગાડી દેવાનું. તો મીંડું લગાડવું શું થઈ ગયું? તો 760 ને 700 થઈ ગયું ને. હવે જો ગણવા મજા આવશે. 3.760 હોય ત્રણ, પછી શું આવે? તો કે પછી આવે 3.761 આવે, આવે આવે. પછી શું આવે? તો કે 3.762 આવે, 3.763 આવે, 3.764 આવે. સમાશે નહીં એટલે હું આડા લખતો જાઉં, બરોબર. 3.765 આવે, 3.766, 3.767, 3.768, 3.769. એટલે આમાં ગયું, જગ્યા વધી, ખોટી અહીંયા આપણે ચીકણાઈ કરી નહીં. ચાલો સારું લાગે એમ લખી નાખીએ, બરોબર ને? આ બધા એક સરખા લખીએ ને તો આમ શું છે, ઉઠાવ આવે, બરોબર. 3.60 પછી 3.61, 761. ભાઈએ તો થાય બહેનો, તમારે આ બધું પાછું ફૂટપટી જ કરવાનું, એટલે તમારે માપ સારા જ આવશે, મારી જેવા બાંગા તાંગા આવશે નહીં. થઈ ગયું 61, 62, 63, 64, 65, 67, 68, 69, 70 ને પછી 70. હવે કયું છે? તો કે 3.765. તો 3.765 ક્યાં છે? તો કે આ રહ્યું. હવે કઈ ઉતારવાની જરૂર નથી, આપણને આપણો જવાબ મળી ગયો છે. તો આ શું થયું? આપણો જવાબ થયો તો વિપુલ દર્શિકા થઈ, બતાવ્યું, બરાબર છે? જોવો તમે આવીને મજા, બરોબર ધ્યાન આપો. કેટલા આવા રેખાખંડ આવશે, આપણે રેખાઓ આવશે? તો કે જેટલા આંકડા હોય એટલા આવે. કેટલા આંકડા છે? તો કે 1, 2, 3, 4. તો કેટલી આવી? 1, 2, 3, 4. અહીંયા જેટલા આંકડા હોય એટલા અહીંયા રેખા દોરવાની, બરોબર. સમજાણું શું કરવાનું છે? પહેલા જે સંખ્યા રેખા આપણે દોરીએ છીએ લોકલ, પહેલી એ આપણે દોરવાની. પછી તો કે જે બે આંકડા અહીંયા હોય, 3 છે તો એની પછી કયું આવે? 4 આવે. તો કે 3 અને 4 બે પકડવાના, પકડી લીધા, ઉતાર લીધા. પછી તો કે વચ્ચે પોઈન્ટ મૂકવાનો. હવે વચ્ચે પોઈન્ટ મૂકતા પછી શું? તો કે 3.7 આવે છે. તો 3.7 ક્યાં છે? અહીંયા એ અને એની પછીનો બે લઈ લેવાના, 3.7 ને 3.7, એને ઉતાર લીધા. ઉતારીને બે પાછળ શું લગાડી દેવાનું? તો કે મીંડું લગાડી દેવાનું. મીંડું લગાડી દીધું પછી તો કે પછી કાંઈ નહીં, વચ્ચે પાછું 71, 72 જે આંકડા થતા હોય વચ્ચે નહીં મૂકવાના. પછી તો કે 3.76 પછી શું? 7 પછી કેટલા છે? 6 છે. તો 3.7 પછી કેટલા છે? 6. તો કે 6 અને 7 બે ઉપર લેવાનું, એ નીચે ઉતારે પાછા પોઈન્ટ લખો, એટલે આપણે વચ્ચે જોતો તો આંકડો મળી જાય. ઓકે, બહુ સિમ્પલ છે. હવે તમને એવું પૂછે, હું ગણાવીશ નહીં તમને, પણ તમને કહું છું કઈ રીતનું પૂછે, હો નહીં તો એમ થાય સાહેબ હાલો બધું ગણાવી દેશે. જો આમ હોય કે 4.65 ની ઉપર 12 ઘાત, ઉપર 12 છે બરોબર છે, 4 દશાંશ સુધી નિરૂપણ કરો, સંખ્યા રેખા ઉપર દર્શાવો. કોને? તો કે 4.65 ની ઉપર 4 દશાંશ. હવે ખરેખર 4.465 એટલે આમ કેવો ને, 4.65, 65, 65 એવું બધું હાલે ને આનું સુધી. તો કેટલે સુધી દર્શાવવાનું? ભાઈ શું કીધું? 4 દશાંશ. 4 દશાંશ નો મતલબ થાય પોઈન્ટ પછી 4 આંકડા લેવાના. તો પોઈન્ટ પછી 4 ક્યાં છે? તો કે આ પોઈન્ટ છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. તો આ લેવાના નહીં. તો એટલા આંકડા તમારે શું કરવાનું? સંખ્યા રેખા દર્શાવવાના. પછી તો આવડે ને હવે શું કરવાનું? તો કે પેલા 4 છે તો 4 અને 5 લેવાના, પછી 6 પછી 5 6 5, એટલે આવી જશે. આવડશે ને? બહુ સહેલું છે, આ ધ્યાનથી જોજો. એક જ દાખલો કરાવું છું, જો ન સમજાય તો મને મેસેજ કરજો, કારણ કે આપણે એવું નવું ચાલુ કરીએ છીએ કે જે લેક્ચરમાં આપણે જે દાખલો ગણાવ્યો હોય એ કદાચ ન સમજાણો હોય, અથવા તો એ રીતનો બીજો દાખલો આવે છે પણ એ સમજાતો નથી, તો મેસેજ કરીને કહેવાનું કે સાહેબ આવતા લેક્ચરમાં આ દાખલો સોલ્વ કરાવજો, એટલે આપણે સોલ્વ કરાવશું, બરાબર છે? હું તમને હોમવર્કમાં દાખલા આપું છું આ પ્રકારના, બરાબર છે? આ પ્રકારના દાખલાઓ તમારે જે છે એ ગણવાના છે. ચાલો તો હોમવર્ક લખી લેજો. આપણે હોમવર્ક હવે વિડીયોમાં જ આપશું મોસ્ટલી, અમુક જાજા દાખલા હોય તો આપણે અલગથી આપશું, બરાબર છે? તો તમારું હોમવર્ક જે છે એ કંઈક આવું રહેશે. હોમવર્ક, હોમવર્ક એટલે કે ઘરે કરવાનું કામ, બરાબર છે? ચાલો તો પહેલો દાખલો લઈએ આપણે, 6.1, 2, 3, 4. તો આમાં કેટલી રેખાઓ આવશે? તો કે 1, 2, 3, 4 ને 5 5 રેખાઓ આવશે. બીજો દાખલો છે 2.183, હાલો નાનો એવો આપું. પછી ત્રીજો આપું છું 3.12 ની ઉપર 12 ને 4 દશાંશ સુધી દર્શાવો. કેટલા દશાંશ સુધી? 4 દશાંશ સુધી.
ચલો જે આપું છું તમને એમ થાય કે સાહેબ પાસે એટલા એવા જ આપો છો. હવે આપું નવું કંઈક કે 12.1648 હાલશે ને, બી જતા નહીં એવો, અને 5.555 હાલો. આ પાંચ દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. જો એમાં 12 વાળું કીધું છે ને, એમાં 4 દસ એટલે 12 વાર, 2 2 વાર 12 માં લેવા, બરોબર છે, એમાં કઈ અઘરું નથી. બાકી આ 4 દાખલા તમારે આ રીતે સોલ્વ કરવાના છે, બરોબર. ધ્યાનથી જોજો, કોઈ તકલીફ પડે તો મને ઇન્ફોર્મ કરજો, અને જો ન દાખલામાં સમજાય તો મેસેજ કરી દેજો, આવતા ચેપ્ટરમાં આપણે દાખલાઓ જોશું. ઓકે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.